બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે દાહોદથી. દાહોદ જિલ્લામાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મના કેસમાં ગુજરાત પોલીસે એફએસએલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ 12 દિવસમાં દાખલ કરી છે, જેમાં કુલ 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, આ સમગ્ર કેસમાં સ્પેશિયલ ટીપી શ્રી અમિત નાયરની નિમણૂક કરવામાં આવી છે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. જે પ્રકારે પોલીસે 1700 પાનાની જે ચાર્જશીટ છે તે પણ દાખલ કરી છે, વધુ ને વધુ સાક્ષીઓને ચાર્જશીટમાં લેવામાં આવ્યા છે. હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીના નિવેદન પણ લેવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી જેના માટે પોતાના શિક્ષક, જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ જ આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી. દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દાહોદ પોલીસ, એફએસએલ, મેડિકલ ટીમ, ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી. ખાસ કરીને આ 1700 પાનાની ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે. ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ, એફએસએલના રિપોર્ટો, ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના હશે.